અરવલ્લી જિલ્લાના બાયડના રડોદરા ખાતે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બીજા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, નવદંપતીઓના માતા પિતા, રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આયોજિત સમૂહ લગ્નમાં 108 જોડીઓ પૈકી એક મુસ્લિમ યુગલે મુસ્લિમ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. રડોદરા ખાતે યોજાયેલા બીજા સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં વર અને કન્યાને આશીર્વાદ આપવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર 108 નવદંપતી અને નવયુગલ જોડાયા હતા. અને ખાસ મહત્વની વાત તો એ હતી કે મુસ્લિમ પરિવારના નવદંપતિ પણ આમાં ભાગ લીધો અને એવા મુસ્લિમ પરિવારના હતા કે બંને દીકરા અને દીકરી બંનેના મા બાપ નતા અને એવા ઘણા બધા યુગલો અહીંયા આ 108 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર ભાગ લીધો. કે કોકની કોકના પિતાના હોય, કોકની માતાના હોય. આ સેવા કાર્યની અંદર તમામ મારા અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટની અંદર નાનામાં નાનો કાર્યકર્તા જેણે ભાગ લીધો, દાતાઓએ દાન આપ્યું, તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા, તે તમામનો હું આભાર માનું છું. અને ભગવાન એવી શક્તિ આપે કે આવનારા વર્ષોની અંદર પણ આનાથી પણ સુંદર આયોજન કરી શકાય.